8મી જાન્યુઆરી થી 10મી જાન્યુઆરી વચ્ચે રાજ્યના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદની હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી. 8મી જાન્યુઆરીએ બોટાદ, સુરેન્દ્રનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, નવસારી અને વલસાડ જિલ્લામાં માવઠાની આગાહી. ઉત્તરાયણ પર રાજ્યમાં એકંદરે 6 કિલોમીટર પ્રતિ કલાકે પવન ફૂંકાવાની હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વ્યક્ત કરી આગાહી. ઉત્તર ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં પવનનું વધુ રહેશે જોર. મધ્ય ગુજરાતમાં પવનની ગતિ રહેશે સામાન્ય. ઉત્તર ભારત તરફથી ફૂંકાતા ઠંડા પવનોને લીધે ગુજરાતમાં ફરી વળ્યું ઠંડીનું મોજું. 5 શહેરોમાં ઠંડીનો પારો 11 ડિગ્રીની નીચે તો 9 શહેરોમાં ઠંડીનો પારો ગગડીને પહોંચ્યો 15 ડિગ્રીની નીચે. કચ્છ સૌરાષ્ટ્રમાં કડકડતી ઠંડીમાં ઠૂંઠવાયા લોકો. 9 ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર તો કેશોદમાં 10.1 ડિગ્રી, રાજકોટમાં 10.4 ડિગ્રી તો ભુજમાં 11.2 અને અમરેલીમાં ઠંડીનો પારો ગગડીને પહોંચ્યો 11.4 ડિગ્રી પર. લઘુત્તમ તાપમાનનો પારો સામાન્ય કરતા 2 ડિગ્રી વધતા અમદાવાદમાં ઠંડીનો પારો ગગડીને પહોંચ્યો 13.8 ડિગ્રીએ. આગામી 3 દિવસ અમદાવાદમાં 14-16 ડિગ્રી તાપમાન રહેવાની હવામાન વિભાગની આગાહી. ઉત્તર ભારતમાં આજે પણ ઠંડીથી રાહત નહીં. પંજાબ, હરિયાણા, દિલ્હી, પશ્ચિમ રાજસ્થાન અને પશ્ચિમ મધ્યપ્રદેશમાં હજુ પણ કાતિલ ઠંડીની આગાહી. ગાઢ ધુમ્મસને કારણે ઉત્તર ભારત પ્રભાવિત. હરિયાણા, પશ્ચિમ ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, બિહાર, જમ્મુ અને કાશ્મીરમાં વહેલી સવારથી ગાઢ ધુમ્મસ. હેડલાઇટ ચાલુ કરી વાહન ચલાવવા ચાલકો મજબૂર. અયોધ્યામાં શીતલહેરનો કહેર. સ્થાનિકો અને પ્રવાસીઓને ઠંડીમાંથી કોઈ રાહત નહીં. હાડ થીજવતી ઠંડીથી બચવા લોકોએ કર્યા તાપણા. રાજધાની દિલ્હીમાં લોકોને ઠંડીથી કોઈ રાહત નહીં. હાડ થીજવતી ઠંડીને કારણે ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ. વહેલી સવારથી દિલ્હીના રસ્તાઓ સુમસામ. ગાઢ ધુમ્મસને કારણે રેલવે અને હવાઈ સેવા પ્રભાવિત. ઉત્તર ભારતમાં મોટા ભાગની ટ્રેન સમય કરતા ચાલી રહી છે મોડી તો ધુમ્મસને કારણે કેટલીક ફ્લાઇટ્સને કરવી પડી ડાયવર્ટ. હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં પણ તાપમાનનો પારો ગગડીને પહોંચ્યો -2 ડિગ્રી પર. શૂન્યથી નીચે તાપમાન પહોંચતા ચારે તરફ છવાઈ બરફની ચાદર. વાહનો પર જામ્યો બરફ. પ્રવાસીઓએ માણી ઠંડીની મજા. દેશમાં સતત વધી રહ્યા છે કોરોના વાયરસના સબ વેરિયન્ટ JN1ના કેસ. 12 રાજ્યોમાં 4 જાન્યુઆરી સુધી નોંધાયા કુલ 619 કેસ. નિષ્ણાતોના મતે લોકોએ ભયભીત થવાની નહીં, પરંતુ થોડી સાવધાની રાખવાની છે જરૂર. છેલ્લા 24 કલાકમાં મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણના નોંધાયા નવા 146 કેસ. રાજ્યમાં કોરોના વાયરસના એક્ટિવ કેસની સંખ્યા પહોંચી 914ને પાર. એક દિવસમાં કુલ 129 દર્દીને હોસ્પિટલમાંથી કરાયા ડિસ્ચાર્જ. મહારાષ્ટ્રમાં કોવિડ ટાસ્ક ફોર્સે જાહેર કર્યા નિર્દેશ. આગામી 15 દિવસ સુધી લોકોને વધુ સતર્ક રહેવાની સૂચના. તાવ, શરદી અને ખાંસીથી પીડિત દર્દીને તરત જ કોરોનાનો ટેસ્ટ કરાવવાની આપી સલાહ. કોરોના સંક્રમણના વધી રહેલા જોખમને ધ્યાનમાં રાખી કર્ણાટક સરકાર એલર્ટ. શરદી, ખાંસી, તાવથી પીડિત દર્દીના કોવિડ ટેસ્ટ કરાવવાના નિર્દેશ. શ્વાસ લેવામાં મુશ્કેલી પડે તો ડોક્ટરની સલાહ લેવાની અપીલ. મહાદેવ સટ્ટા એપમાં ઈડીએ દાખલ કરેલી ચાર્જશીટમાં છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલનું નામ સામેલ. ચાર્જશીટમાં શુભમ સોની, અમિત કુમાર અગ્રવાલ, અસીમ દાસ સહિત 5 આરોપીના નામ સામેલ. ભૂપેશ બઘેલને 508 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હોવાનો ચાર્જશીટમાં ઉલ્લેખ. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા કોરોનાના 9 કેસ. નવા કેસની સાથે એક્ટિવ કેસની સંખ્યા વધીને પહોંચી 73 પર. કોરોનાને માત આપી 11 દર્દીઓ થયા સંપૂર્ણ સ્વસ્થ. અમદાવાદમાં કોરોનાના નોંધાયા નવા 7 કેસ. નવરંગપુરા, સરખેજ, બાપુનગર, હાટકેશ્વર, જોધપુર વિસ્તારમાં નોંધાયા કોરોનાના કેસ. કોરોના દર્દીઓની જૂનાગઢ, ગોવા, કેનેડાની ટ્રાવેલ હિસ્ટ્રી. એક્ટિવ કેસની સંખ્યા વધીને 57 પર પહોંચી. અમદાવાદના શાહીબાગમાં નમસ્તે સર્કલ MJ હાઉસ પાસે મકાનનું ધાબું પડતા 4 લોકો દટાયા. ફાયર વિભાગ પહોંચે તે પહેલા જ લોકોને કાઢવામાં આવ્યા બહાર. 2 લોકોને હાથના ભાગે અને 2 લોકોને પગના ભાગે સામાન્ય ઈજા. મકાન 45 વર્ષ જૂનું. સુરેન્દ્રનગરમાં ઝીંઝુવાડા પોલીસ પર જીવલેણ હુમલાનો કેસ. DYSP, LCB, SOG સહિત 6 અલગ અલગ ટીમો બનાવી આરોપીઓની શોધખોળ શરૂ. દારૂના કેસના આરોપી જાલમસિંહ ઝાલાને પકડવા ગઈ હતી પોલીસ. PSI ઇજાગ્રસ્ત થતા અમદાવાદ હોસ્પિટલમાં સારવાર હેઠળ.
ગીર સોમનાથના ઉનાની માંડવી ચેકપોસ્ટનો વિડીયો વાયરલ. ચેકપોસ્ટ પર અંદર પ્રવાસીને પકડી ધમકાવતા હોવાનો વિડીયો થોડા દિવસ પહેલાનો હોવાનું અનુમાન. હાલમાં જ ECB દરોડા પાડી ઉનાના PI સહિત 3 સામે નોંધી છે ફરિયાદ. ગીર સોમનાથના ઉના પોલીસ સ્ટેશનના PI NK ગોસ્વામી અને ASI નિલેશ માયા સામે ફરિયાદ. 30 ડિસેમ્બરે માંડવી ચેકપોસ્ટ પર જૂનાગઢ ACBએ પાડ્યો હતો દરોડો. નિલેશ તડવી નામના શખ્સના મોબાઈલમાં કોલ રેકોર્ડિંગમાં પોલીસ કર્મચારીઓ સાથેની મળી હતી વાતચીત. સુરતમાં પાંડેસરા પોલીસની સરાહનીય કામગીરી. એક વર્ષ દરમિયાન ગુમ થયેલા 100થી વધુ બાળકોને પોલીસે શોધી તેમના પરિવાર સાથે કરાવ્યો મિલન. ગુમ થવાની ફરિયાદ મળતા જ પોલીસની ટીમો લાગી હતી કામે. વલસાડમાં હાલર રોડ પર પૂર પાટ ઝડપે આવતી કાર પલટી. આસપાસના લોકો દોડી આવ્યા. ડ્રાઈવરને ભારે જહેમત બાદ નીકાળ્યો બહાર. સુરતના હજીરામાં ટ્રક ચાલકો બેફામ. એક કંપનીની બસને લીધી અડફેટે. 4 લોકો થયા ઇજાગ્રસ્ત. તમામને ખસેડાયા સારવાર માટે. હજીરા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી કરી વધુ તપાસ. ભરૂચમાં મહિલાને લગ્નની લાલચ આપી શારીરિક અને જાતીય શોષણ કરી ગુનો આચરનાર આરોપીની ધરપકડ. આદિલ અબ્દુલ પટેલ સોશિયલ મીડિયા પર આર્ય પટેલ નામ ધારણ કરી સાચી હકીકતો છુપાવી. નોકરી આપવાના નામે છેતરપિંડી આચરનાર શખ્સની આણંદમાં કરાઈ ધરપકડ. નોકરી આપવાના નામે 53 લાખ રૂપિયા પડાવી વોટ્સએપ પર નકલી ઓફર લેટર મોકલ્યો. છેતરપિંડી કરી હોવાનો અહેસાસ થતાં 5 લોકો સામે ફરિયાદ. હિરેન ડાભી નામના શખ્સ સકંજામાં. લિંબાયત ઝોનમાં સુરત મહાનગરપાલિકાની સતત બીજા દિવસે વેરા વસૂલાતની કામગીરી. ટેક્સટાઇલ માર્કેટ વિસ્તારમાં 1.13 કરોડની વેરાની વસૂલાત. મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના કાકા ચામરિયા પાસે પાનમ કેનાલમાં પડ્યું ગાબડું. આસપાસના ખેતરોમાં ફરી વળ્યું પાણી. કેનાલમાં છોડવામાં આવ્યું હતું 550 ક્યુસેક પાણી. ગાબડું પડતા પાકને મોટા પ્રમાણમાં નુકસાનનું અનુમાન. ગીર સોમનાથમાં સિંગોડા ડેમનો એક દરવાજો ખોલાયો. પાણી છોડાતા કોડીનાર શહેરની સિંગોડા નદીમાં આવક. સ્થાનિક નેતાઓએ 60,000 રૂપિયા ભરી ખેડૂતો માટે પાણી છોડાવ્યું. IT રિટર્નમાં વિલંબ માફીની અરજી વાહિયાત અને મનસ્વી કારણના આધારે ન ફગાવાય. હાઈકોર્ટના ચીફ જસ્ટિસ ખંડપીઠે એક ચુકાદામાં જણાવ્યું. ખાનગી હોસ્પિટલે રિટર્ન ફાઇલ કરવાની મુદત વીતી જવાથી રિટર્નની મંજૂરી માંગેલી. અમદાવાદમાં પહેલીવાર બનેલા 42,843 સહિત 1,36,474 નવા મતદારો ઉમેરાયા. જિલ્લાની 21 વિધાનસભા બેઠકો માટે ચૂંટણી પંચે ફાઇનલ મતદાર યાદી જાહેર કરી. બનાસકાંઠાના ડીસા તાલુકાના રામપુરા ગામના સરપંચ ભીલડિયા ગણાજી વસ્તાજીને DDOએ કર્યા સસ્પેન્ડ. સરપંચે સરકારી મિલકતની ખોટી આકરણી બનાવ્યા બાદ ખોટા દસ્તાવેજ બનાવ્યા અને સરકારી મિલકત પર જ લીધી હતી લોન. રાજકોટમાં મોટી ટાંકી ચોક પાસે ગઠિયાઓએ પૈસાની કરી ઉઠાંતરી. પાર્ક કરેલી બાઇકમાંથી રોકડ 40,000 રૂપિયા ઉઠાવ્યા. સમગ્ર ઘટના CCTVમાં કેદ. પોલીસે શરૂ કરી વધુ તપાસ. GPS ટ્રેકરથી સિનિયર સિટીઝન મહિલાનો સતત પીછો કરતા આરોપીને અમદાવાદ સાયબર ક્રાઇમે પકડ્યો. આરોપી મહિલાનો પતિ જ નીકળ્યો. કારમાં GPS ટ્રેકર લગાવી કરતો હતો પીછો. ગુજરાત યુનિવર્સિટીની પ્રથમ સેમેસ્ટરની પરીક્ષાનો પ્રારંભ. પરીક્ષાના પ્રથમ દિવસે ન તો નોંધાયો એક પણ કોપી કેસ. કેમ્પસમાં આવેલા વિવિધ ભવનોમાં પ્રજ્ઞાચક્ષુઓ માટે પરીક્ષા કેન્દ્રની ફાળવણી કરાઈ હતી. GTOનું સ્ટાર્ટઅપ હવે કામ કરશે સર્વાઇકલ કેન્સર નાબૂદી પર અને થેલેસેમિયા જાગૃતિ પર. રાજ્યસભામાં 150-200 સેન્ટરમાં ડોક્ટર નિષ્ણાતોના સેન્ટર ઉભા કરાશે. સરકાર સાથે 500 કરોડના થયા છે MOU. પોલીસ કર્મચારીઓનું પણ થશે ચેકઅપ. PG મેડિકલ માટે નવા નિયમો જાહેર કરાયા. તમામ વિદ્યાર્થીઓ માટે એક સમાન સ્ટાઇપેન્ડ અપાશે. વિદ્યાર્થીઓને કાર્ડિયક લાઇફ સપોર્ટની સ્કિલ શીખવાડવાની રહેશે. ધોરણ 12 સામાન્ય પ્રવાહની બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થી માટે ફોર્મ ભરવાની આજે છેલ્લી તારીખ. 8 જાન્યુઆરી સુધીમાં ફોર્મ ઓનલાઇન અપ્રૂવ કરી શકાશે. શિક્ષણ વિભાગમાં 26 તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીઓની બદલીના ઓર્ડર. 27માંથી 23 અધિકારીઓના જિલ્લા બદલાયા, જ્યારે 4 અધિકારીઓને મૂળ જિલ્લામાં જ અન્ય તાલુકામાં મુકાયા. CSR હેઠળનું દાન લેવા મંજૂરી આપવા સરકારી ઇજનેરી કોલેજમાં ઉઠી માંગ. ઇન્ડસ્ટ્રી કે કંપનીઓ આપતી હોય છે દાન. IIT અને NIT મેળવી શકે છે દાન, પરંતુ સરકારી કોલેજો ન મેળવી શકતી હોવાથી મંજૂરી આપવા વિચારણા.
રાજકોટમાં આજે 110 કરોડના ખર્ચે તૈયાર થયેલી નવી કોર્ટ બિલ્ડિંગનું કરાશે ઉદઘાટન. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડના હસ્તે કરાશે લોકાર્પણ. સીજેઆઈ દ્વારકા અને સોમનાથના દર્શન કર્યા બાદ કરશે કોર્ટનું લોકાર્પણ. 10મી વાયબ્રન્ટ સમિટમાં વર્ષ 2027ના વિકસિત ભારતનો રોડમેપ થશે તૈયાર. વાયબ્રન્ટ સમિટનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરશે ઉદઘાટન. ગુજરાત ભૌગોલિક રીતે નાનું છતાં નિકાસમાં 33% હિસ્સો, રોજગારીની તકમાં દેશમાં અવ્વલ હોવાનું રાજ્યના ઉદ્યોગમંત્રીનું નિવેદન. અમદાવાદમાં એક દિવસમાં 400 ફ્લાઇટનો રેકોર્ડ સર્જાશે. વાયબ્રન્ટ વીઆઈપીઓના 150થી વધુ લક્ઝુરિયસ જેટ આવશે. ડોમેસ્ટિક પેસેન્જરોને 3 કલાક પહેલા એરપોર્ટ પહોંચવા સૂચના અપાઈ. પાર્કિંગ ફૂલ થઈ જશે તો ચાર્ટર્ડ વિમાનોને વડોદરા, સુરત, રાજકોટ પાર્ક કરાવાશે. વાયબ્રન્ટ સમિટને પગલે અમદાવાદ આવવા માટેની ફ્લાઇટના ભાડામાં તોતિંગ વધારો. મુંબઈ અમદાવાદનું વન વે એરફેર વધીને થયું 20,000 રૂપિયા. દિલ્હી અમદાવાદનું એરફેર થયું 13,000 રૂપિયા. સેમિકન્ડક્ટર અને ચીપ ઉત્પાદન માટે અમેરિકા, જાપાન અને કોરિયન કંપનીઓ સાથે પણ વાટાઘાટો. ગુજરાતમાં ઇલેક્ટ્રિક કાર માટે ટેસ્લા ઉપરાંત અન્ય કંપનીઓને પણ છે રસ. દેશના કુલ ફાર્મા ઉત્પાદનમાં 40% અને એક્સપોર્ટમાં 28% હિસ્સો ગુજરાતનો. વાયબ્રન્ટ સમિટ અંતર્ગત યોજાયેલી હોલિસ્ટિક હેલ્થકેર સમિટમાં મુખ્યમંત્રીએ કહી વાત. વર્લ્ડ ક્લાસ વિકાસ માટે વાયબ્રન્ટ સમિટ યોગ્ય પ્લેટફોર્મ સાબિત થયું હોવાની પણ કરી વાત. ઇન્ફોસિસના નારાયણ મૂર્તિ બાદ હવે વિપ્રોના સ્થાપક અઝીમ પ્રેમજીની ફેમિલી ઓફિસ શરૂ થશે ગિફ્ટ સિટીમાં. ફેમિલી ઇન્વેસ્ટમેન્ટ ફંડ થકી વિદેશમાં સરળતાથી રોકાણ કરવું બનશે શક્ય. લોકસભાની ચૂંટણીને લઈ સીઆર પાટીલની અધ્યક્ષતામાં આજે પ્રદેશ ભાજપની મહત્વની બેઠક. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, મંત્રીમંડળના સભ્યો, ગુજરાત ભાજપના અગ્રણી નેતાઓ અને લોકસભા માટે બનાવેલી કમિટીના સભ્યો રહેશે ઉપસ્થિત. પ્રદેશ ભાજપની મહત્વની બેઠકમાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બાદ લોકોને દર્શનમાં મદદ માટે કરાશે આયોજન. વિવિધ કમિટીની કામગીરી અને સરકારી યોજનાના લાભાર્થી અને દરેક નાગરિક સુધી યોજનાનો લાભ પહોંચે તે માટે આયોજનની કરાશે ચર્ચા. ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ આજે વડોદરાની મુલાકાતે. ગુજરાતના હસ્તકલાના કારીગરોને બનાવેલા હેન્ડીક્રાફ્ટના એક્ઝિબિશનમાં રહેશે ઉપસ્થિત. ભારતનો જીડીપી વર્ષ 2023-24માં 7.3% રહેવાનો સરકારનો અંદાજ. વર્ષ 2022-23માં ભારતનો જીડીપી રહ્યો હતો 7.2%. વર્તમાન અંદાજ મુજબ 2023-24માં ભારતીય અર્થતંત્રનું કદ રહેશે 296.58 લાખ કરોડ રૂપિયા. વર્ષ 2024માં ભારતીય અર્થતંત્રનો વૃદ્ધિદર રહેશે 6.2%. યુનાઇટેડ નેશન્સનો અંદાજ. વર્ષ 2025માં ભારતનો જીડીપી 6.6% રહેવાની સંભાવના. જ્ઞાનવાપી પર એસઆઈનો સર્વે રિપોર્ટ ખોલવા અને પક્ષકારોને સોંપવા પર આજે આવી શકે છે નિર્ણય. વારાણસી કોર્ટમાં આજે હાથ ધરાશે સુનાવણી. અગાઉ આદેશ લેખિતમાં ટાઈપ ન થવાના કારણે નિર્ણય પર લાગી હતી રોક. લોકસભા ચૂંટણીને લઈ મિશન રાજસ્થાન પર પ્રધાનમંત્રી મોદી. જયપુરમાં પાર્ટીના ધારાસભ્યો અને પદાધિકારીઓ સાથે કરી બેઠક. દરેક ઘર સુધી ડબલ એન્જિન સરકારનો લાભ પહોંચાડવા આપી સૂચના. લોકસભા ચૂંટણીની તૈયારીમાં લાગી ભાજપ. 22 જાન્યુઆરી સુધીમાં 160 બેઠકો માટે ઉમેદવારો કરી શકે જાહેર. લોકસભા ચૂંટણીને લઈ રાષ્ટ્રીય કોંગ્રેસ એક્શનમાં. 2024માં નબળા ઉમેદવારોને નહીં આપે ટિકિટ. ઉમેદવારોની છટણી માટે બનાવી 5 સભ્યોની સ્ક્રીનિંગ કમિટી. કોંગ્રેસ આજે જાહેર કરશે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાનો લોગો. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે 12 વાગે પહોંચશે કાર્યાલય પર. રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા પર ભાજપના પ્રહાર. આરપીસી બોલ્યા, લોકસભા ચૂંટણી પર નહીં પડે કોઈ અસર. પહેલાથી રાહુલની યાત્રાથી કોંગ્રેસ ભોગવી ચૂકી છે પરિણામ. રાજસ્થાનમાં મંત્રીઓના વિભાગની વહેંચણી. મુખ્યમંત્રી ભજનલાલ શર્માની પાસે ગૃહ, આબકારી, સામાન્ય પ્રશાસન સહિત 8 વિભાગ, તો નાયબ મુખ્યમંત્રી દિયાકુમારીને નાણાં, પ્રવાસન અને મહિલા તેમજ બાળ વિકાસ મંત્રાલય, તો પ્રેમચંદ બૈરવાને સોંપાયું ઉચ્ચ શિક્ષા અને પરિવહન તેમજ સડક સુરક્ષા વિભાગનું ખાતું. રાજસ્થાનમાં ઇન્દિરા રસોઈ યોજના હવે અન્નપૂર્ણા રસોઈ યોજનાના નામે ઓળખાશે. પ્રધાનમંત્રી મોદી સાથેની બેઠકમાં મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ કર્યું એલાન.
આમ આદમી પાર્ટીએ રાજ્યસભા માટે સંજયસિંહનું ફરી વખત નામ કર્યું જાહેર. સંજયસિંહના પરિવારે મુખ્યમંત્રી કેજરીવાલનો આભાર માનીને કહ્યું, જલ્દી ઝેર બહાર આવશે સંજયસિંહ. પશ્ચિમ બંગાળમાં ઈડીની ટીમ પર હુમલામાં 3 અધિકારી ગંભીર રીતે ઘાયલ. આશરે 1000 લોકોના ટોળાએ મારી નાખવાના ઈરાદાથી હુમલો કર્યો હોવાનો ઈડીનો દાવો. મોબાઈલ ફોન, લેપટોપ અને વોલેટ પણ છીનવી લીધા હોવાનો આરોપ. ઈડીની ટીમ પર હુમલાને લઈ ભાજપના મમતા સરકાર પર પ્રહાર. મમતા બેનર્જીના રાજીનામાની કરી માંગણી. તેઓએ મુખ્યમંત્રી પદે રહેવાનો અધિકાર ન હોવાનો પણ કર્યો દાવો. બંગાળમાં ગુંડા તત્વોને સંરક્ષણ અપાતું હોવાનો મમતા સરકાર પર લગાવ્યો આરોપ. ભારતીય નૌસેનાના જાંબાઝ માર્કોસની મોટી કાર્યવાહી. અરબ સાગરમાં જહાજના અપહરણનો પ્રયાસ બનાવાયો નિષ્ફળ. જહાજ પર સવાર 15 ભારતીયો સહિત 21 લોકોને સુરક્ષિત બચાવાયા. જમ્મુ કાશ્મીરના શોપિયામાં લશ્કરે તૈયબાના આતંકીને સેનાએ કર્યા ઠાર. સેનાના અધિકારીના અપહરણ બાદ હત્યા કેસમાં હતો સામેલ. સુરક્ષા દળોને આતંકી શોપિયામાં છુપાયો હોવાની મળી હતી જાણકારી. હરિદ્વારમાં પતંજલિ ગુરુકુળના આધુનિક ભવનનું શિલાન્યાસ કરશે રક્ષામંત્રી રાજનાથસિંહ. કાર્યક્રમમાં મુખ્યમંત્રી ધામી અને કેન્દ્રીય મંત્રી અર્જુન રામ મેઘવાલ રહેશે હાજર. અક્ષત શોભાયાત્રા યોજાઈ હરિયાણાના જિંદમાં. હાડ થીજવતી ઠંડીમાં પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા રામભક્તો. લોકોને રામલલા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે અપાયું આમંત્રણ. રામ મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય રામ મંદિર પરિસરનું કર્યું નિરીક્ષણ. પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમને લઈને ચાલી રહેલી તૈયારીઓ અંગે મેળવી માહિતી. 22 જાન્યુઆરીએ અયોધ્યાના રામ મંદિરમાં યોજાશે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ. મહાવીર વિશ્વવિદ્યાલયના ચાન્સેલર સુરેશ જૈનને અયોધ્યામાં યોજાનાર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું અપાયું આમંત્રણ. રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર તરફથી મોકલાયું નિમંત્રણ. સીતા રસોઈ શરૂ કરાઈ અયોધ્યામાં. તમામ માટે ભોજનની સુવિધા. 22 જાન્યુઆરીએ અયોધ્યામાં કાર્યરત રહેશે આશરે 40 ભોજનાલય. શહેરમાં અનેક સ્થળે શરૂ કરાશે ચાના સ્ટોલ. ઉત્તરપ્રદેશના હાપુડમાં છેડતીનો શિકાર બનેલી ધોરણ 11માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીની આત્મહત્યા. આરોપી વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ. હજી સુધી પોલીસના હાથ ખાલી. રાજસ્થાનના ડીગમાં આરોપીઓને પકડવા ગયેલી પોલીસ પર સ્થાનિકોનું ફાયરિંગ અને પથ્થરમારો. કેટલાક પોલીસ જવાનો ઇજાગ્રસ્ત, તો પોલીસે 6 હુમલાખોરને ઝડપ્યા. મહેન્દ્રસિંહ ધોનીએ પોતાના 2 પૂર્વ ભાગીદારો પર 16 કરોડની છેતરપિંડીના આરોપ સાથે ખખડાવ્યા કોર્ટના દ્વાર. ક્રિકેટ એકેડેમીના એગ્રીમેન્ટનું પાલન ન કર્યાનો આરોપ. T20 વર્લ્ડ વિશ્વકપ 2024ના શિડ્યુલનું એલાન. 1 જૂનથી T20 વિશ્વકપનો પ્રારંભ. 9 જૂને ન્યૂયોર્કમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો. ઓસ્ટ્રેલિયા સામેની T20 સિરીઝની પ્રથમ મેચમાં ભારતીય મહિલા ટીમનો વિજય. ઓસ્ટ્રેલિયાને 9 વિકેટથી પરાજય આપી સિરીઝમાં 1-0થી આગળ. શેફાલી વર્માના શાનદાર 64, તો સ્મૃતિ મંધાનાએ ફટકાર્યા 54 રન. હાઈવે પર બસ પલટી ગઈ અમેરિકામાં. દુર્ઘટનામાં અનેક મુસાફરો ઇજાગ્રસ્ત. 2 મુસાફરની સ્થિતિ અત્યંત ગંભીર. તમામ ઇજાગ્રસ્તોને ખસેડાયા હોસ્પિટલમાં. અકસ્માતને કારણે હાઈવે પર વાહનોની લાંબી કતાર. ઇંગ્લેન્ડના અનેક વિસ્તારમાં પૂરનો કહેર. જમીન ત્યાં જળની સ્થિતિ. અનેક ઘર ક્ષતિગ્રસ્ત. ધોધમાર વરસાદને કારણે સ્થાનિક નદીઓ પણ ઉફાન પર. નદી કાંઠાના વિસ્તારને કરાયા એલર્ટ.